નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. તો માળિયા હાટીનાથી ગીર વિસ્તારમાં જતી બસ સેવા છાસવારે કેન્સલ કરવામાં આવતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના ગીર વિસ્તારમાં જતી બસો કોઈ પણ જાણ કર્યા વિના રૂટ કેન્સલ કરવામાં આવે છે. મોટા ભાગે સવારના 6:30 કલાકે ઉપડતી માળિયા તાલાડા અપડાઉન તેમજ સાંજના 4:15 વાગે ઉપડતી કેશોદ આંબળાસ રૂટની બસ સવારે છાસવારે કેન્સલ કરી નાખવામાં આવતા મુસાફરો સાથે કતરાસા અને દેવગામથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ રજડી પડે છે. વારંવારની રજૂઆત કરવા છતાં એસટીના જવાબદાર તંત્ર કુંભકર્ણને નિંદ્રામાંથી જાગતું નથી. તેમજ કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓની અણધણ આવડતના કારણે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે એસટી બોર્ડના ચેરમેન ઝવેરીભાઈ ઠકરારને બાબુભાઈ ડોડિયાએ ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવતા તેઓ દ્વારા ગીર વિસ્તારની બસ સેવાને નિયમિત ચાલુ રાખવા ખાતરી આપેલ હોવા છતાં સ્થાનિક એસટી તંત્રના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. મારું નામ દિવસ કડથિયા. અમારા ગીર વિસ્તારમાં ગામડાના વિસ્તારમાં બસો અવારનવાર બંધ થઈ જાય છે, રૂટ કપાઈ જાય છે. અમે કેશોદ ડેપોમાં ઘણી વખત જાણ કરેલી છે પણ કોઈ ઉકેલ આવતો નથી. તો અમારા વિદ્યાર્થીઓને અવર જવરનો પ્રોબ્લેમ થાય છે. કેશોદ આંબળાસ, માળિયા, તળડા, કેશોદ ઉના, અમારી માંગણી છે બસ રેગ્યુલર ચાલુ થઈ જાય. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢના આજુબાજુમાં ગૌ તસ્કરીની હેરાફેરી વધી રહી છે ત્યારે ફરી સોમનાથ ડારી ટોલના કાંઠે નજીકથી પસાર થયેલ શંકાસ્પદ બોલેરો કાર ગોવિંદ પરા પાસેથી ઝડપી છે. જૂનાગઢ જિલ્લાની આજુબાજુ ગૌ તસ્કરીના કિસ્સાઓ અવારનવાર વધી રહ્યા હોય ત્યારે સોમનાથ નેશનલ હાઈવે પાસેના ડારી ટોલ નાકા પાસે શંકાસ્પદ એક બોલેરો ગાડી અને કાર દેખાતા ગૌપ્રેમી સોમનાથ ગ્રુપ, પિયુષભાઈ પરમાર, ભાવેશભાઈ, વિજયભાઈ સહિત લોકોએ બોલેરોનો પીછો કરીને ગોવિંદ પરા પાસેથી તેમને પકડી પાડેલ અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનને સોંપેલ હોય અને ગૌપ્રેમીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલ અને આરોપીને કડક સજા કરવા જણાવેલ ત્યારે કેટલાક બહારના લોકો ઉગ્ર રજૂઆતે પોલીસ સ્ટેશન ગયા હતા, જેને કારણે પોલીસ ગરમાઈ હતી. આવી બાબત અવારનવાર બનતી રહે છે તો ગૌપ્રેમી લોકો દ્વારા પોલીસને ઢીલી નીતિ સામે પણ આક્ષેપ કર્યો હતો અને વધુમાં વધુ પોલીસ દ્વારા રસ્તે ચાલતા મોટા વાહનોમાં ચેકિંગ કરાય અને આવી તસ્કરી થતી રોકીને કાર્યવાહી કરાય એવી ગૌપ્રેમી જનતા દ્વારા માંગ ઉઠવા પામી હતી. પોલીસની ઢીલી નીતિ સામે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગૌપ્રેમીઓ 70 લોકોના ટોળા સાથે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. આજરોજ સવારના આશરે 9 વાગે શંકાસ્પદ એક બોલેરો કાર અને I-20 જતા જેની જાણ વિજયભાઈ ગૌરક્ષણ થતા તેમને તેમનો પીછો કરતા ગાડી છુપાતી થઈ અને ગોવિંદપરા પાસે પકડી લેતા તેમાંથી 6 ગૌવંશ મળી આવેલા હતા અને બોલેરો ગાડીના ચાલકો નાસી ચૂક્યા હતા અને I-20ના જે આરોપીઓ હતા તે ઘટનાસ્થળે પકડાઈ ગયેલા હતા. ઉત્સાહપૂર્વક લાભ લે છે. આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહભેર સેવા આપે છે પણ પૂજ્ય બાપુની મઢી એટલે તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂજ્ય શ્રી કેશવ કલીમલહાર બાપુ વિશે જણાવીએ તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહીં પધાર્યા હતા, જેમને કોઈ ચોક્કસ સાલ નથી. સૌપ્રથમ વડીલ શ્રી પૂંજા બાપાના સંપર્કમાં આવેલ અને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ અમુક સમય શેરગઢના રામ મંદિરમાં ભક્તિ સાધના કરેલ. ત્યાર પછી પૂજ્ય બાપુ આ પવિત્ર ધરતી પર પધાર્યા અને અલખ આરાધના ખાખરાની ઝૂંપડી બાંધીને પ્રારંભ કરેલ. ત્યારબાદ લાકડાની ઝૂંપડી અને ત્યારબાદ પતરાની ઝૂંપડી બનાવી અને ભક્તોના આગ્રહને વ્યર્થ થયા અને 4 રૂમનું મકાન બનાવ્યું. પૂજ્ય બાપુ મૌન સાધના કરેલ અને આ જગ્યા પર પધાર્યા પછી ક્યારેક જગ્યા છોડી નથી. તેઓ ક્યાંથી પધાર્યા, પોતે કોણ છે, તેમનું નામ, તેમની ઉંમર વગેરે વિશે ક્યારેય કોઈને જણાવેલ નથી. એક મંત્રની આરાધના કરતા શ્રી કેશવ કલીમલ હારી રે ભજમન ગોવિંદ ગીરધારી રે, આ મંત્ર પરથી અમારા વડીલોએ
શ્રી કેશવ કલિમલહાર બાપુનું નામ રાખેલ. પૂજ્ય બાપુ પવિત્રતાના હિમાયતી હતા અને ભગવાન બાલકૃષ્ણની સેવા કરતા અને ભક્તો આવીને કહેતા બાપુ સીતારામ. પૂજ્ય બાપુ દિવસમાં સાંજના 5 વાગ્યાની આજુબાજુ એક વખત દર્શન આપતા અને વડીલો એમ કહેતા કે બાપુ શું ભોજન લેતા કે શું ભોજન રાંધતા કે મઢીમાંથી બહાર જતા ક્યારેય જોયા નથી. એના પરથી કહી શકીએ કે બાપુ યુગ સિદ્ધ સંત હતા. જે 36મી પુણ્યતિથિ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એવો જ માહોલ અને એવું જ વાતાવરણ ઊભું થયેલ છે ને દરેક ભાવિકજનો અહીં ઉપસ્થિત છે. અજાબ અને શેરગઢ તથા આજુબાજુના 4 થી 5 ગામ સમૂહ ભોજન માટે અહીં પ્રસાદ લેવા માટે પધારે છે. આજે 36મી પુણ્યતિથિ છે, જેમાં બુંદી 700 કિલા અંદાજિત બનાવવામાં આવે છે, 500 કિલો વેસણના ગાંઠિયા બનાવવામાં આવે છે, 550 કિલો ચોખાની ખીચડી બનાવવામાં આવે છે, શાકભાજી અંદાજિત 1200 કિલો જેટલું વાપરવામાં આવે છે અને પ્રસાદ લેવા માટે 12 થી 17 હજાર માણસો દર વર્ષે અવિરત રાહ ચાલુ જ રહે છે. પંજાબ અને શેરગઢ બંને ગામના સાથે મળી તમામ યુવાનો તન મન અને ધનથી સહકાર આપે છે અને ટ્રસ્ટીઓ તથા સૌ કેશવ કલિમલહાર બાપુને આયોજકો સૌ ભક્તજનો તથા સ્વયંસેવકોનો આ તકે ખૂબ ખૂબ આભાર માને છે. બોલથી કેશવ કલિમલહાર બાપુની જય. પૂજ્ય બાપુ 30/11/1982 રોજ સ્વધામ પધાર્યા ત્યારે સર્વે ભક્તોએ ખૂબ જ દુઃખની લાગણીનો અહેસાસ થયો. આજે પણ પૂજ્ય બાપુની મઢી એટલે તપોભૂમિ આશ્રમ તરીકે ઓળખાય છે. આ આશ્રમમાં બાપુના જે નિયમો હતા તે વધારેમાં વધારે જળવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. આશ્રમમાં વર્ષના 12 યજ્ઞ એટલે દર મહિને 1 યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ દરમિયાન ઘણા ભક્તો દર્શન પ્રસાદનો લાભ લે છે. પૂજ્ય બાપુની પુણ્યતિથિ મહોત્સવ કારતક સુદ પૂનમના રોજ ઉજવાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો સત્સંગ દર્શન તેમજ પ્રસાદનો લાભ લે છે. આ દિવસ એટલે અજાબ શેરગઢ માટે હોળી દિવાળી કરતાં પણ વધુ મહત્વનો દિવસ. આ દિવસે અજાબ શેરગઢ ગામમાં કોઈના ઘરે ચૂલો સળગતો નથી, સમસ્ત બંને ગામ હાજર રહી ઉત્સાહપૂર્વક લાભ લે છે. આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહભેર સેવા પણ આપે છે. ભોજન સમારણ તિથિ યજ્ઞ સર્વ કાર્ય થઈ રહ્યા છે. બાપુ દર મહિને 1 યજ્ઞ કરતા એ પરંપરા અમે જાળવી રાખી છે અને બાપુ બ્રહ્મનિષ્ઠ હતા એ પોતે ગીતાના સિદ્ધાંત પ્રમાણે જ્ઞાન તપ યજ્ઞની પરંપરા જાળવી રાખી છે અને આજુ અજાબને શેરગઢના આજુબાજુના લોકો પણ ખૂબ લાભ રહ્યા છે. બાપુ માનવ સેવાને માનતા હતા એટલે અજાબ મુકામે મોટી હોસ્પિટલ પણ બનાવી દીધી છે. મંદિરો તો ખૂબ છે પણ માનવ સેવા, પશુ સેવા, વિદ્યાર્થી સેવા આવા કાર્યો ખૂબ કરીએ અને કેળવણી વિશે પણ બાપુએ ખૂબ ઉપદેશ આપ્યો. બાપુ રાષ્ટ્રવાદી હતા અને ભારત દેશના માટે ગૌરવ માટે પણ ખૂબ ખૂબ પ્રચાર કરતા હતા અને લોકોને પ્રેમ અને ભક્તિના જોડતા હતા. સ્વયંભૂ બાપુ કહેતા નહોતા પણ મૌન ભાષા દ્વારા લોકોને જે ઉપદેશ આપ્યો છે આ જેની પરંપરા ટ્રસ્ટ મંડળ અને ભક્તજનો દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યા છે. આ તકે અમે ન્યૂઝ ચેનલવાળા તરફથી અમને જે સહકાર આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર માન બધાને. સીતારામ બાપા, સીતારામ, સીતારામ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા ઘરડા ઘરના વૃદ્ધોને હોટલમાં જમાડવામાં આવ્યા હતા. તો વૃદ્ધો ભોજન કરી હોટલ માલિકને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે દેવ દિવાળીના દિવસે પ્રાંતિજ ખાતે આવેલ ઘરડા ઘરના વૃદ્ધોને હોટલની અંદર જમાડવામાં આવ્યા હતા અને હોટલ માલિક ઉપેન્દ્રભાઈ પટેલ, મેહુલભાઈ વાટલિયા દ્વારા હોટલમાં આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને જાતે ભોજન પીરસીને જમાડવામાં આવ્યા હતા અને તેમને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. તો વૃદ્ધો દ્વારા હોટેલ સંચાલકોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તો વૃદ્ધોએ હોટલમાં ભોજન લેતા તેમના ચહેરા ઉપર સ્મિતની સાથે ખુશી જોવા મળી હતી. તો વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ પટેલ દ્વારા વૃદ્ધોને ઓનેસ્ટ હોટલ ખાતે લઈ ગયા હતા. તો હોટલ માલિકો દ્વારા તેમને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા. ભોજનની વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા હોટલ માલિકને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. બહુ સરસ સુંદર લાગ્યું. દર વખતે એમને આ શેઠ જમાડે છે, જમાડે છે ઉપેન્દ્રભાઈ જમાડે છે અને આ બધા ભાઈઓ અમને સારી રીતે બધી સુખ સગવડ બધી આપે છે. અમે અહીંયા આવીને સ્ટા થયા, અમે દવા કરે, ગરમ પાણી નાવા માટે તેલ માલિશ બધું જ. અમને અમારું પોતાનું ઘર યાદ નથી આવતું. આજ અમારા તો દીકરા છે. પ્રાંતિજ અમારા સસ્તી છે વિભાસભાઈ પટેલ,
જે અમને બહુ સારી રીતે સાચવે છે. હોટલમાં ભોજાયા તો બીજી વાર અમને આ મહિને દર મહિને એક હોટલનો પ્રોગ્રામ હોય જ છે. મારે એમ છે કે અમારે ઘરની ચિંતા નહીં. આજે અમારું ઘર અમારો 2 કરોડનો બંગલો હતો મારે ત્યાં શાંતિથી રહેવાનું, બધું ધર્મ ધ્યાન પૂજાપાઠ કરવાનું, પછી દવા દારૂ વ્યવસ્થિત આપે છે. દર મહિને હોટલમાં રહીએ છીએ, પિક્ચર જોવા લઈએ, યાત્રા કરો, બધે યાત્રા, દ્વારકા, સોમનાથ, દ્વારકા, ડાકોર, બધે જગ્યા. મારે રસ્તામાં હોટલ વાળા જાય જમાડે પાછા ના ઘર. પ્રાંતિજ વૃદ્ધાશ્રમમાં ત્યાંથી અમારે પ્રાંતિજના સંચાલક સાહેબ છે ને જે વિભાસભાઈ પટેલ, એમના તરફથી અને ઉપેન્દ્રભાઈના આમંત્રણથી અમે એમની હોટલમાં અમારે વૃદ્ધાશ્રમથી સુભાષભાઈ પટેલે અમને આમંત્રણ આપ્યું. ત્યાં આપણે જમવા જવાનું છે એટલે અમે ઉપેન્દ્રભાઈની હોટલમાં જમવા માટે આવ્યા. તો અમને અહીંયા આવીને અમારે એટલું બધું અમને આનંદ લાગ્યો કે ઘરના કરતાં પણ અહીંયા અમને સુખ શાંતિ, અને વૃદ્ધાશ્રમમાં રહેવાથી અમને અત્યારે બહુ આનંદ છે. અમને ઘરનું પણ યાદ નહીં આવતું કંઈ નહીં, ખાવાનું, પીવાનું, નાવાનું, ધોવાનું, કપડાં ધોવાની બધી સુવિધા છે, ગરમ પાણી 24 કલાક મળે છે એટલે અમને આનંદ છે. અને અહીંયા આવીને ઉપેન્દ્રભાઈને આ આમંત્રણથી એમના તરફથી જમાડે એમને અમારે બધા પ્રાંતિજના ગરડાઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ અમારા તરફથી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. ગુજરાતમાં અનેક જગ્યાએ વિવિધ મેળાઓ યોજાતા હોય છે અને તમામ મેળાની એક અનોખી સંસ્કૃતિ અને ઇતિહાસ હોય છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અનોખો મેળો યોજાય છે અને આ મેળામાં લોકો મેળો માણવા નહીં પરંતુ સ્વજનોને મોક્ષ મળે તે માટે અસ્થિ વિસર્જન કરે છે. ખેડબ્રહ્મા એટલે માં આદિશક્તિ અંબે માતાનું સ્થાન કહેવાય છે અને કાર્તિકી પૂનમના દિવસે લોકો અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. તો હરણાવની કિનારે યોજાયેલ સાંસ્કૃતિક મેળો માણવા પણ લોકો આવે છે. આ લોકોનું કિડિયારો જોઈને તમને એમ લાગતું હશે કે અહીં લોકો મેળાની મોજ માણતા હશે, પરંતુ આ મેળાઓ યોજાય છે પોતાના સ્વજનો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમની યાદમાં આ મેળો યોજાય છે અને દૂર દૂરથી પરિજનો વહેલી સવારથી અહીં અસ્થિ વિસર્જન માટે ઉમટી પડે છે. ખેડબ્રહ્માના અંતિમ ધામમાં પંડિતો દ્વારા અહીં પૂજા અર્ચના કરીને વિધિપૂર્વક અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. પરિજનો વહેલી સવારથી તમામ સીધું શાકભાજી, લોટ અને જમવાનું લઈને અહીં આવે છે અને પૂજા બાદ તમામ લોકો અહીં સાથે સમૂહ ભોજન પણ માણે છે. વારસાગત અને પ્રાચીન પ્રણાલી અહીં વર્ષોથી ચાલી આવે છે અને પરિવારજનો આ જગ્યાને ખૂબ જ પવિત્ર માને છે. તો કેટલાક લોકો તો અહીંની પ્રાચીન સંસ્કૃતિ પણ માણવા આવે છે. આ પવિત્ર જગ્યાએ 3 નદીઓનો સંગમ થાય છે જેમાં હરણાઓ, ભીમાક્ષી અને કૌસુંબી એમ 3 નદીઓ આ જગ્યા પર મળે છે અને એટલે જ લોકો આ જગ્યાને ખૂબ જ પવિત્ર માને છે અને માટે જ અહીં અસ્થિનું વિસર્જન કરે છે. લોકવાયકા પ્રમાણે અહીં ભગવાન ભૃગુ ઋષિએ તપ કર્યું હતું અને ગંગા મૈયાને અહીં ઉત્પન્ન કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ અહીં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં ત્રિવેણા સંગમના તટ પર ભૃગુ ઋષિ શંકર ભગવાનનું પણ મંદિર છે જેથી તમામ પ્રકારની વિધિઓ અને અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે. જે કરનાલ, ચાણોદ અને ગંગામાં જે પ્રકારની વિધિઓ થાય છે તે તમામ વિધિ અહીં થાય છે એટલે આ વિસ્તારના તથા રાજસ્થાન અને આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીં અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે અને પોતાના સ્વજનોને મોક્ષ મળે એ માટેની વિધિ પણ કરતા હોય છે. કહેવાય છે કે રાજસ્થાનના પુષ્કરમાં અસ્થિ પધરાયાનું જે પુણ્ય મળે છે તે પુણ્ય અહીં અસ્થિ વિસર્જન બાદ મળે છે અને સ્વજનોને પણ મોક્ષ મળે છે તેવું લોકોનું પણ માનવું છે. અહીંના મેળામાં પ્રાચીન સંસ્કૃતિ પણ જોવા મળે છે અને તમામ લોકો પોતાની મોજમાં જ આ મેળો માણે છે અને સમૂહ ભોજન પણ સાથે જ લે છે. અત્રે ખેડબ્રહ્મા મુકામે 3 નદીઓનો સંગમ થાય છે. આ 3 નદીઓના સંગમ સ્થાને વર્ષોથી લોક સાંસ્કૃતિક મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે વર્ષ દરમિયાન આપણા જે સ્વજનો, આસપાસના લોકો જે રહે છે એમના સ્વજનો જે મૃત્યુ પામ્યા હોય, મરણ ગયા હોય, તેમના અસ્થિફૂલ વિસર્જનનો અહીંયા કાર્યક્રમ હોય છે જે ધાર્મિક વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. અને અહીંયા રાજસ્થાન, આજુબાજુના તાલુકા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લામાંથી પણ ઘણી સંખ્યામાં લોકો આવે છે અને આ મેળાનો આનંદ લે છે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે. મેળાનો આનંદ લે છે, સંસ્કૃતિનો આનંદ લે છે, હિન્દુ સભ્યતાનો આનંદ લે છે, જે વાતનો આપણે સૌને ખૂબ ગર્વ છે. ઓકે, બોલો.
અહીંયા ત્રિવેણી સંગમ ખાતે ખૂબ જ મહત્વ છે અસ્થિ વિસર્જન માટે. અહીંયા શિવ મંદિર આવેલું છે, બાજુમાં ભૃગુ ઋષિ શિવ મંદિર છે, અને ત્રિવેણી સંગમમાં એટલે કે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે, એક હરણાવ નદી, બીજી સાબરમતી અને કામાક્ષી, એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે. તેથી અહીંયા પવિત્ર સ્થળ છે. જેમ હરદ્વારની અંદર જેવું મહત્વ છે એવું જ અહીંયા આગળ મહત્વ છે, અને ખાસ કરીને અહીંયા અસ્થિ વિસર્જન માટે ખૂબ જ મહત્વ છે. અહીંયા રાજસ્થાનથી તેમજ આજુબાજુના જિલ્લાઓના અને વિસ્તારના ઘણા બધા લોકો અસ્થિ વિસર્જન માટે આવે છે. અહીંયા અસ્થિ વિસર્જન માટે એટલા માટે કે પિતૃઓને અસ્થિ વિસર્જનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. હું મારા માતુશ્રીના અવસાનના અસ્થિ વિસર્જન માટે અહીંયા આવેલ છું. ખેડબ્રહ્મા તાલુકો, એમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું આ ખેડબ્રહ્મા ગામ. ખેડબ્રહ્મા બહુ જ જૂનું અર્વાચીન ઐતિહાસિક નગર કે જ્યાં દરેક દેવોએ અહીંયા તપ કરી દીધું, અને એવું કહેવાય છે કે દર કાર્તકી પૂર્ણિમાએ ગંગા મૈયા સાક્ષાત અહીંયા પ્રગટ થાય છે. ભગવાન ભૃગુ ઋષિએ સાક્ષાત અહીંયા તપ કરી દીધું અને લોકો દૂર દૂરથી પોતાના પિતૃઓની અસ્થિના વિસર્જન માટે ખેડબ્રહ્મામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતની વિધિ થાય, જેમ કે નારાયણ બલિ હોય, નાગદેવ ના કોઈ નાગપૂજા હોય, કોઈ પિતૃ તર્પણની વિધિ હોય, તો અહીંયા 100% મોક્ષ મળે છે. આજુબાજુના રાજ્યના ખેડબ્રહ્માના મતલબ દરેક સાબરકાંઠા સુધી લોકો દૂર દૂરથી અહીં આવી અને પોતાના પિતૃઓના અસ્થિઓનું વિસર્જન કરી અને લોકો ધનધાન પામતા હોય છે. અહીંનો ત્રિવેણી ઘાટ છે, કામાક્ષી, હરણાવ અને ભીમાક્ષી, એટલા માટે ત્રિવેણી ઘાટ પણ કહેવામાં આવે છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લાના સૌથી મોટા ગણાતા આદિવાસીઓનો ભાદરવાનો કાર્તિકી પૂનમનો ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો. આ ભાદરવા મેળામાં 3 રાજ્યોના 3 લાખનો માનવ મહેરાણ ઉમટ્યો હતો. કાર્તિકી પૂનમે 300 ફૂટની ઊંચાઈ આવેલ ભાદરવા ટેકરી પર ભાથુજીના દર્શન કરવા અને પોતાની બાધાઓ આખડી માનતા પૂરી કરવાની લાખો સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારા માનવ મહેરામણ ઉમટ્યો હતો. વહેલી સવારે પૂનમે લાખો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી ભાતીજીના દાદાના મંદિરે માથા ટેકી સફેદ કાપડનો શણગારેલો ઘોડો, પ્રસાદ, નાળિયેર વગેરે ચડાવે છે અને પોતાની બાધા આખડી માનતા પૂરી કરી હતી અને બાધાના તેમજ ખુશીના 800થી વધુ જવારા ચડાવીને ભાથુજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, ખાનદેશથી પગપાળા સંઘ યાત્રાળુઓ ધ્વજા ફરકાવતા આવતા હોય. મેળામાં લોકોની સુવિધાઓ માટે ખાણીપીણીના સ્ટોલ ગોઠવાયા હતા. મેળામાં આદિવાસીઓના પરંપરાગત પહેરવેશ, ઘરેણા, વાસણો, કપડાં તેમજ શેરડી જેવી અનેક ચીજ વસ્તુઓની નાની મોટી હાટડીઓ જોવા મળી હતી. ભાદરવા દેવના મંદિરના ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ તડવીના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ તરફથી દર્શન તથા સ્નાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. એક વિશાળ ધર્મશાળા તેમજ કાર્પેટ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઢોળાવવાળા રસ્તે વાહનો માટે લોડ પડતો હોવાથી સુરંગો તોડીને રસ્તો ખોદીને ઢાળ નીચો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ તડવીના જણાવ્યા અનુસાર ભાદરવા દેવનું મંદિરે
પ્રતિવર્ષ શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ હોય અને લાખો આદિવાસીઓની આસ્થાને ધ્યાને લઈ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભાદરવા દેવનો મંદિરના વિકાસ માટે સરકારે 3.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં જિલ્લા કલેક્ટરે તેના વિકાસ કામો ટૂંક સમયમાં મેળા પછી શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરવિંદભાઈ તડવીના જણાવ્યા અનુસાર અહીંના મામલતદાર ચૌધરીએ સ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ગ્રાન્ટ મંજૂર થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ ગઈ છે, એજન્સીને પણ કામ સોંપાઈ ગયું છે. મેળા પછી ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે, જેમાં બાકીનો આરસીસી રોડ, મંદિરનું નવું બાંધકામ, પગથિયા ઉપર પતરાનો શેડ વગેરે નવીનીકરણ સુધારા હાથ ધરી વિકાસના કામો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. સુરેન્દ્રનગર જિલ્લાના પારડી તાલુકાના જૈનાબાદ ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈનાબાદ ગામના કબ્રસ્તાનના લાભાર્થે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટ 33 દિવસ ચાલી હતી અને તેમાં 70થી પણ વધારે ટીમોએ ભાગ લીધો હતો. જૈનાબાદ ખાતે રમાયેલી નાઇટ ટુર્નામેન્ટમાં ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ, રાજકોટ, કચ્છ, ભુજ, સુરેન્દ્રનગરના અનેક જિલ્લાઓમાંથી ટીમો આવી અને પોતાનું પરફોર્મન્સ દેખાડ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ધાંગધ્રા અને પાટડીની ટીમ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પાટડીની ટીમમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ રમતા હોવા છતાં ધાંગધ્રાના યોદ્ધાઓએ તેમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ફાઇનલમાં ધાંગધ્રાના સ્ટાર 11 અને આશીર્વાદ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ધાંગધ્રાની ટીમ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઇનિંગમાં આશીર્વાદ 11 12 ઓવરમાં 92 રન બનાવી શકી હતી, તો તેના જવાબમાં ધાંગધ્રા ટીમના ધારદાર બેટ્સમેન દ્વારા 10 ઓવરમાં 93 રન બનાવીને ટીમને વિજયી બનાવી હતી. જ્યારે જૈનાબાદ ખાતે રમાયેલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધાંગધ્રાની ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન થતાં ખેલાડીઓ અને પ્રેક્ષકો ખુશીથી DJના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આકાશમાં આતશબાજી પણ જોવા મળી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટમાં વધારે રન કરવા બદલ સિકંદર ભટ્ટીને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ આપ્યો હતો અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલિંગ કરવા બદલ જયવીર રબારીને બેસ્ટ બોલરનો એવોર્ડ અનાયત કરાયો હતો. આ સમગ્ર આયોજન જૈનાબાદ ખાતે આવેલ કબ્રસ્તાનના લાભાર્થે ગામના જ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. જેનાબાદ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 75-80 ટીમો ભાગ લીધી હતી. આજરોજ ધાંગધ્રા અને પાટડી આશીર્વાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ, જેમાં પાટડીની આશીર્વાદ ટીમે પ્રથમ દાવ લેતા 91 રન બનાવ્યા, જેના જવાબમાં ધાંગધ્રાની ટીમે લગભગ 10 ઓવરના અંતે 92 રનનો ટાર્ગેટ પૂરો કર્યો, જેમાં આજરોજના જો મેચ ફાઇનલ મેચ રમણો એમાં સિકંદર ભટ્ટી મેન ઓફ ધ મેચ, ત્યારબાદ સમગ્ર ટુર્નામેન્ટમાં સારો દેખાવ બદલ સિકંદર ભટ્ટીને મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો, ત્યારબાદ સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે ધાંગધ્રાની ટીમના જયવીર રબારીને પણ આ એવોર્ડ એનાયત કર્યો. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જૈનાબાદના યુસુફભાઈ કુરેશી દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આવું નવું આયોજન દર વર્ષે જો કરવામાં આવશે તો અમારી ધાંગધ્રાની ટીમ ફરી વખત આ જૈનાબાદ ખાતે રમવા આવશે. શાહરૂખ સિપાઈ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બજાર વિસ્તારમાં વહેલી સવારે એક મકાનની પેરાફિટ ધરાઈ થઈ, જોકે વહેલી સવારે ઘટના બનતા મોટી જાનહાની ટળી. આ અંગેની જાણ વીજ કંપનીમાં કરતા વીજ કંપની દ્વારા ઘટના સ્થળે દોડી આવી તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમારે આ દિવાલ પડવાના કારણે અમારે થાંભલાની જરૂર હતી, નગર પંચાયત જીવ ભાવવાળે કોઈ થાંભલાનું ગણગાર્યું ન હોવાથી આ દિવાલ પર વજન આવ્યું અને એના હિસાબે થાંભલા ચાપતી આ જે દિવાલ પડી છે તો કોઈ જાનહાની થઈ નથી, પણ જો થોડું મોડું થયું હોત તો માણસની જાનહાની થાય એવો પ્રશ્ન હતો, છતાં ભગવાનની દયા છે અત્યારે હાલ પૂરતું કશું નુકસાન થયું નથી. ત્રણ ચાર વર્ષથી અમે અરજીઓ કરીએ છીએ, છતાં કોઈ જીવીવાળા કે નગર પંચાયતવાળા કોઈ ધ્યાન આપવા તૈયાર હતું નહીં. કે આવેલ મકાનમાં લાઇટના બોર્ડના વાયર પડતા આ દિવાલ ધરાશરી થયેલી છે અને કોઈ જાનહાની થઈ નથી, અને લાઇટ બોર્ડને વારંવાર અરજી આપતા છતાં કોઈ ગીડકાડતું નથી. બોર્ડવાળા કેટલી વખત 15 વર્ષથી છેલ્લા અરજીઓ લઈએ છે, પણ કાચ થામ ન રાખીએ કાલ રાખીએ, અને આ મોટી જાનહાની દુર્ઘટના કોઈ મરી જાય એટલે જવાબદારી કોઈ તંત્રને પડી નથી, નગરપાલિકા કોઈ ગણગાડતા નથી, અને બોર્ડવાળા પણ કોઈ ગણગાડતા આવીને જોઈ જોઈને જતા રહે છે, અને આ માણસ ગરીબ માણસ પૈસા ક્યાંથી લાવે? આજ સુધી એક
આટલી બધી જાનહાની વાયર તૂટ્યા, શોર્ટ સર્કિટ વારંવાર વાયર તૂટે છે, પણ કોઈ બોર્ડ વાળા જોવા આવતા નથી અને અહીં આવીને સ્થળ ઉપરથી જતા રહેશે અને આ રીતે મોટી દુર્ઘટના સર્જાય. જોકે સવારમાં નમાજ પડીને માણસ આવતા એ અલ્લાહની દરગાહના કારણે અમારા કોઈ જાનહાનીને બચાવ થઈ ગયો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક સાહેબના 550મા પ્રકાશ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ તકે સમસ્ત સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કારતક માસની પૂર્ણિમાએ ગુરુ નાનક સાહેબનો જન્મ થયો હતો. શીખ અને સિંધી સમાજ દ્વારા આજનો દિવસ ગુરુરૂપ પર્વના રૂપમાં ધામધૂમથી ઉજવાય છે. સવારે નગર કીર્તન, લંગર, સત્સંગ, કલા પ્રસાદ સહિતના ધાર્મિક કાર્ય યોજાયા હતા. ધોરાજીના સિંધી મંદિરે ગુરુ નાનક સાહેબના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોમાં લીન સિંધી સમાજ થયા હતા. શીખ અને સિંધી ધર્મના સંસ્થાપક ગુરુ નાનક સાહેબના 550મા પ્રકાશ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ નાનક સાહેબની 550મી જન્મ જયંતિ શીખ અને સિંધી સમાજમાં આનંદ ઉત્સાહ છવાયો હતો. જ્યારે ધોરાજી સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક સાહેબના મંદિરેથી ધોરાજીના વિવિધ માર્ગો પર કીર્તન યાત્રા નીકળી હતી. આતિશબાજી ડીજીના સાથે ગુરુ નાનક સાહેબના જન્મોત્સવને ધોરાજી સિંધી સમાજે વધાવ્યો હતો. આ તકે સમસ્ત સિંધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.